नमस्ते बाळको, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज आप भणीशू भाविक अंग्रेजी प्री प्राइमर सीनियर केजी टू। तो ये पहले आप प्रार्थना करीशू ने, तो हाथ जोड़ी आँखों बंद। पेला मोरलानी पास बैठा सारे दाजो ने आपे विद्या के रुदान, माता सारे दाजो ने अम बारकड़ा घेला, अमे भणिए वेला वेला। अमने भणता आनंद थाय, माता सारे दाजो ने पीला मोरलानी पास बैठा सारे दाजो ने। ओम शांति शांति शांति। थी गई प्रार्थना, तो हवे आपणे भणीशुं। भणीशुं ने अंग्रेजीनी चोपड़ी काढवानी, कलर पण लईने बेसजो। चलो चोपड़ी काढ़ीशू आपणे, जो आपणे काले केटलू कर्युं हतुं आपणे जोई लईए। जो काले आपणे आ कर्युं हतुं ने, हे तो आजे एनी पाछळनुं पानुं, એટલે પાન નંબર ચોત્રીસ આપણે વાય અને ઝેડ બે બાકી હતા ને, તો એ આજે આપણે પૂરું કરી નાખીશું, બરાબર। ચલો પહેલો પ્રશ્ન છે, અંગ્રેજી મૂળાક્ષર વાંચો, મહાવરો કરો અને લખો। તો આ શું છે? વાય વાય છે ને, તો એ વાયને આપણે ટપકા છે ને એ આપણે જોડી દેવાના છે અને વાય બનાવવાનો છે, બરાબર। તો વાય ફોર યમ, વાય ફોર યમ એટલે શું થાય? રતાળું। શું થાય? રતાળું। તો આપણે કરીશું, બોલીશું અને કરીશું, વાય ફોર યમ, વાય ફોર યમ, વાય ફોર યમ, બસ એવું બોલતું જશું અને કરતા જશું। થયું? હજી બાકી ના રહે ને, એ તમારે જાતે કરવાના। ચલો વાય ફોર યામ, વાય ફોર યામ, વાય ફોર યામ, વાય ફોર યામ। થયું? હવે નીચે વાય ફોર યામ, વાય ફોર યામ, વાય ફોર યામ થઈ ગયું। ચલો હવે એમ પતી ગયું, હવે શું આવ્યું? ઝેડ। તો ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર આ ઝીબ્રા છે, બરાબર। તો આપણે ઝેડ કરીશું, જુઓ ઝેડ, બરાબર, ઝેડ તો યાદ રહે જ ને, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા। થયું ને? તો તરત ફટાફટ થઈ જાય, જુઓ સહેજ આડું અવળું થાય તો આપણે ભૂસીને કરવાનું। થયું? ચલો ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા। થઈ ગયું ને? તો ચલો હવે આપણે નીચે આવ્યા જોડકા, નીચે આવ્યા જોડકા, બરાબર। તો આપણે કરીશું, જુઓ સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો, બરાબર। તો આના જેવા અહીંયા સામે આપેલા છે, તો વાય ફોર શું કહીએ છીએ? યામ કહીએ છીએ ને, તો ઉપર આપેલો છે વાય ફોર યામ, યામ એટલે રતાળું। તો વાય શોધીશું, આંગળી મૂકીને આમ 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 જોવાનું, આ રહ્યું છે, તો શું કરીશું? જોડી દેશું। થઈ ગયું? હવે ઝેડ, તો ઝેડ ફોર ઝીબ્રા થાય ને આગળ ઉપર કર્યું ને આપણે, તો ઝેડ ફોર ઝીબ્રા, તો આપણે ઝેડ શોધીશું, આ રહ્યો છે, તો મળી જાય એટલે આપણે તરત જોડી દેવાનું। હવે આ શું છે? ડબલ્યુ છે ને, ડબલ્યુ, તો જોઈએ આપણે છે, આ રહ્યો છે ને, જો એકવાર આમ 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 ઉપર નીચે ઉપર નીચે કર્યું તો થઈ ગયું ને, તો ચલો હવે જોડી દઈએ। હવે આ શું રહ્યું? એક્સ થયો, એક્સ, તો એક્સને આપણે કહીએ છીએ ને ચોકડીવાળો એક્સ, તો જો આંગળી મૂકીને જોવાનું, બધા જોડી ગયા છે તો એક જ બાકી છે,
तो आप करूँ एक्स फॉर एक्स रे थी गयू। चलो चेक कर लीए कि बधा जोड़ी गया है। चलो छे 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 जोड़ गयू ने। हवे एनी बाजू जु आमा पण एवुं आपेलुं छे साम सामे मूळाक्षरो आपेला छे तो सरखाओ एटले आपणे जोड़ी देवानुं। तो चलो हवे डबल्यू तो डबल्यू जोईशुं आ रह्यो छे ने एना जेवो। तो डबल्यू फॉर वॉच, वॉच एटले घड़ियाळ। पछी शुं छे आ एक्स, तो एक्स फॉर एक्स रे आ रह्यू छे ने। एक वार जोड़ी एटले बीजी वार तरत आवड़ी जाए। हवे झेड फॉर झेब्रा, तो आंगळी मूकीने जोयुं आ रह्यो छे तो जोड़ी दईशुं। हवे वाय फॉर यम, यम एटले रताळू, तो जोड़ी दईए। हाँ हवे जोई लईए कि भाई जोड़ी गयुं बराबर, सरखे सरखू होय एटले आपणे तरत ज जोड़ी जाए। चलो हवे आज जोड़का छे पण ए चित्र साथे छे छे ने। तो जुओ वाय छे तो वाय फॉर शुं आपणे बोल्या हता, यम, तो चित्र तो खबर पड़ी जाए ने। तो यम क्यां छे, आ रह्यू छे ने, यम एटले रताळू। तो वाय फॉर यमनी जोड़े जोड़ी देवानुं। हवे आ झेड फॉर झीब्रा, तो आपणे जोईशुं झीब्रा क्यां आपेलो छे, आ रह्यो छे ने झीब्रा। चार पगवाळुं होय प्राणी, तो आपणे शुं करी देवानुं, एनी साथे जोड़ी देवानुं। हवे आ शुं छे, यू, शुं छे यू, तो यू फॉर आपणे शुं बोलीए छे, यू फॉर अम्ब्रेला बोलीए छे ने आपणे। तो आपणे अम्ब्रेला क्यां छे एटले छत्री, તો આંગળી મૂકીશું, આ જોડે ગયું છે, આ બાકી છે, આ છે, આ રહ્યું, છત્રી ક્યાં છે, આ રે, તો યુ ફોર અમ્બ્રેલા થઈ ગયું। હવે વી ફોર વલ્ચર છે, તો વલ્ચર એટલે શું થાય, ગીધ થાય ને। તો જો એક જોડે ગયું, બીજું જોડે ગયું, ત્રીજું જોડે ગયું, તો પક્ષી છે ને, તો આને શું કહેવાય, ગીધ, શું કહેવાય, ગીધ। તો વી ફોર વલ્ચર એટલે જોડી દેવાનું, ગીધ થાય, થઈ ગયું। તો આપણે ચેક કરી લઈએ કે જોડે ગયું બરાબર, તો વાય ફોર યામ, ઝેડ ફોર ઝીબ્રા, યુ ફોર અમ્બ્રેલા અને વી ફોર વલ્ચર, બરાબર। ચલો હવે આ બાજુ જઈશું, જુઓ આ પણ એવું જ છે। તો ડબલ્યુ ફોર શું થાય, તમે હાથમાં ઘડિયાળ પહેરો છો ને, નાના છોકરાને તો બહુ જ ગમે ગમે ને, મેળામાં જઈએ તોય રમકડાને ઘડિયાળ લઈ લઈએ કે મમ્મી અપાય, મમ્મી અપાય, તો મમ્મી અપાવે છે ને। તો ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ, તો આપણે ઘડિયાળ શોધીશું ક્યાં છે, આ રહી, આપણી હાથ ઘડિયાળ કહેવાય, આપણે હાથમાં પહેરીએ ને, હેન્ડ વોચ કહેવાય, બરાબર। તો જુઓ જોડે ગઈ। ચલો હવે આ શું છે, એક્સરે, તો એક્સરે મેં તમને કીધું હતું ને કે શરીરના જે એક્સરે પાડે એ કાળા કાળા કવર હોય ને એના ઉપર આવું આવે, તો આ એક્સરે કહેવાય, શું કહેવાય, આ મશીનમાં નીકળે આપણા શરીરના એક્સરે, આપણે મશીનમાં જઈએ છીએ ને કરાવવા, તો આપણે એક્સરે પાડી દે, તો આને એક્સરે કહેવાય, બરાબર। તો આ એક્સ ફોર એક્સરે થયું। હવે આ શું છે, વાય, વાય છે તો વાય ફોર યામ થાય, થાય ને, આપણે આગળ કર્યું ને આમાં, તો વાય ફોર યામ એટલે રતાળું, અને ઝેડ ફોર ઝીબ્રા, તો ઝીબ્રા એક જ છે, નાચ છે, તો શું કહેવાનું, જોડી દેવાનું, એક જ પ્રાણી છે એટલે તરત ખબર પડી જાય કે આને ઝીબ્રા કહેવાય। ચલો હવે નીચે કયો પ્રશ્ન છે જુઓ, ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો શોધીને ગોળ દોરો, તો આ જે ચોરસ આપેલા છે ને એને આ વાય છે, તો વાય એની જ લાઇનમાં શોધવાનું, મળે એટલે એની પર ગોળ કરી દેવાનું, ફક્ત એક જ અક્ષર આપ્યો છે એટલે એક જ શોધવાનો છે, બધાય ઉપર ગોળ કરવાનું નહીં, તો શું છે આ વાય, તો જોઈશું આંગળી મૂકીને કે વાય છે આ રહ્યો છે ને, આગળ જ આપેલો છે એટલે આપણને તરત મળી ગયો, તો આપણે શું કરી દેવાનું, ગોળ। ચલો હવે આમાં છે નથી, ચલો હવે શું છે, ડબલ્યુ છે, તો આપણે ડબલ્યુ શોધીશું, આ છે, આ છે, આ છે, આ રહ્યો છે ને, તો ડબલ્યુ ફોર વોચ થઈ ગયું। હવે આપેલો છે બીજો, ના જો આ નથી, આ કેવો, આ ઊંધો છે, આ ઊંધો છે અને આ સીધો છે, એટલે આને એમ કહેવાય, બરાબર, એટલે આ નથી। ચલો હવે આ શું છે, ઝેડ, તો ઝેડ ફોર ઝીબ્રા, તો આપણે કરીશું ઝીબ્રા જોડે, ચલો ભાઈ ઝીબ્રા ઝેડ, ઝેડ ઝેડ ક્યાં છે, આ રહ્યું છે ને, તો ઝેડ ફોર ઝીબ્રા થાય એટલે એના ઉપર ગોળ થયું। હવે આ શું છે, એક્સ, તો આપણે આવી ચોકડી એટલે એક્સ કહીએ છીએ ને, તો આપણે જોઈએ ક્યાં છે, ક્યાં છે, આ રહ્યું છે ને, ચલો ગોળ કરી દઉં,
જુઓ એનું હોય ને એની જ લાઇનમાં જોવાનું, પછી એનું આપણને ઉપર દેખાય તો ઉપર ગોળ કરવાનું નહીં, આપણે તો આપણી લાઇનમાં જ કરવાનું છે, નહીં તો ખોટું પડી જાય ને, કારણ કે અહીંયા જો ઝેડ પૂછ્યો છે, એક્સ ક્યાં પૂછ્યો છે, એટલે આપણી લાઇનમાં જવાનું, એક્સની લાઇનમાં જઈએ એટલે આપણને એક્સ મળી જાય, બરાબર. ચલો હવે નીચે શું છે, સૂચના પ્રમાણે શોધીને ગોળ દોરો, બરાબર. તો જુઓ શું આપ્યું છે આપણને, પહેલાં ડબલ્યુ, શું આપ્યું છે ડબલ્યુ, તો આ ચોરસની અંદર ચાર મૂળાક્ષર આપેલા છે, એમાંથી આપણે ડબલ્યુ શોધવાનું છે. તો ચલો આંગળી મૂકીને જોઈશું, આ છે આ છે આ છે આ રહ્યું છે ને, તો શું કરીશું ગોળ. ચલો હવે આ શું છે, એક્સ છે, તો આપણે એક્સ શોધવાનું છે. ચલો આ છે આ છે આ છે આ છે ને, તો શું કરીશું એની ઉપર ગોળ. હવે શું છે વાય, શું છે વાય છે, તો આપણે વાય શોધીશું. ચલો આ છે આ છે આ છે આ છે, હા આ રહ્યો ને, તો શું કરીશું ગોળ. ચલો ઝેડ પર, તો ઝેડ શોધીશું. ચલો ઝેડ આવ્યા ને, તો આપણે ઝેડ આ છે આ છે આ છે ના આ રહ્યો, જોયું આમ કરીને આમ, આને શું કહેવાય ઝેડ, તો ગોળ કરીશું. ચલો પાછળ જઈશું, જુઓ હવે શું આપ્યું છે, ચિત્ર ઓળખી સાચો અંગ્રેજી મૂળાક્ષર શોધીને ગોળ દોરો. તો આપણે શું કરવાનું, આ બોલવાનું, આ શું છે, તો આપણે એને બોલવાનું કે ડબલ્યુ ફોર વોચ. શું બોલાય, ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે શું થાય, ઘડિયાળ થાય ને, તો આપણે ડબલ્યુ શોધીશું કે ક્યાં છે, આ છે આ રહ્યું છે, તો શું કરીશું ગોળ. થઈ ગયું, જુઓ હવે આ શું છે, એક્સરે, બરાબર ને, એક્સરે છે ને, તો આપણે શું શોધીશું એક્સ. ચલો આ છે આ છે આ રહ્યો છે ને એક્સરે, તો શું કરીશું એની પર ગોળ. હવે આ શું છે, યામ, યામ એટલે રતાળું, બરાબર. તો હવે યા વાય શોધીશું, ક્યાં છે ક્યાં છે, આ રહ્યું છે ને વાય, પહેલો જ આપેલો છે. ચલો હવે આ શું છે, ઝીબ્રા, તો ઝેડ ફોર ઝીબ્રા થાય ને, તો શું કરીશું આપણે એની ઉપર ગોળ કરીશું. થઈ ગયું, જુઓ હવે અહીંયા શું આપ્યું છે, નીચે અંગ્રેજી મૂળાક્ષરો વાંચો અને રંગ પૂરો, બરાબર. તો જુઓ આપણે રંગ પૂરવાના છે, એટલે જે અક્ષર કાલે આપણે કર્યા હતા ને, તો આજે પણ એમાં આપણે રંગ પૂરીશું. તો ચલો પહેલો કલર કયો કરીશું આપણે, પીળો કરીશું, તો હું પૂરવા માંડું છું, તમે પણ પૂરજો. હં ચલો વાયમાં આપણે પીળો રંગ પૂરીશું. ચલો થયો, જો પૂરી ગયો ને ફટાફટ. હવે આપણે લીલો પૂરીશું. થઈ ગયું, જુઓ ઝેડમાં પણ રંગ પૂરી જવા આવ્યો. સેસે ધોરું લાગે ને તો કરી દેવાનું, બરાબર. અમે કલર તો સરખો જ પૂરવો પડે. થઈ ગયું, ચલો આપણે પીળો રંગ પણ પૂરી ગયો. હવે આપણે કયો રંગ પૂરીશું, આપણે ગુલાબી ઓળખીએ છીએ ને, હે ને, તો ચલો આપણે ગુલાબી રંગ પૂરીશું આમાં.
થઈ ગયો. હવે આપણે પૂરીશું આસમાની છે ને, આપણે ચાર કલર તો ઓળખી ગયા ને, હજુ લાલે આપણે ઓળખી ગયા છે ને, તો આપણે આજે અત્યારે આમાં આસમાની પૂરીશું. થઈ ગયું. ચાલો જુઓ હવે નીચે શું આપ્યું છે. અંગ્રેજી મૂળાક્ષરો ક્રમમાં જોડી, બનતા ચિત્રમાં રંગ પૂરો. તો એ હું તમને પછી કરાવીશ, બરાબર, કારણ કે હવે જો આપણે બહુ રહ્યું નથી, ફરીથી આપણે બધું રિપીટ કરવાનું છે, બરાબર. તો હવે આપણે શું કરી લઈશું, ચિત્ર કરીશું ને, ચિત્ર. તો આપણે આજે કાલે દોર્યું હતું ને સફરજન, તો આજે પણ આપણે સફરજન દોરવાનું છે, બરાબર. આ હું તમને પછી કરાવીશ, બરાબર. જુઓ કાલે આપણે સફરજન કર્યું હતું ને, આજે પણ આપણે સફરજન જ કરવાનું છે, બરાબર. તો જુઓ કાલે આપણે શું કર્યું હતું સફરજનમાં, ચોકડો કરીને કર્યું હતું ને, તો આજે આપણે તગડે ત્રણ કરીને કરીશું, કરીશું ને. જુઓ તો તમે તે નોટ કાઢજો, પેન્સિલ રબર કલર, બરાબર. ચલો તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તગડે ત્રણ ત્રણ કરીશું, બરાબર. જો અહીંયા પણ સફરજન છે અને અહીંયા પણ આપણે સફરજન કરવાનું છે, તો જુઓ તો અગડે ત્રણ કરવાનું છે. થોડોક મોટો, આપણે નાનો લખીએ છીએ ને તો દોરવામાં તો થોડોક મોટો કરવો પડે. જુઓ આમ અહીંયા વચ્ચે અડધેથી અહીંયાથી લેવાની, પછી જોયું જેમ 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 આપણો હાથ જાય એમ આપણો જવા દેવાનો. સહેજ એવું લાગે કે ભાઈ ખરાબ થયું છે તો શું કરવાનું, રબડથી ભૂસી કાઢવાનું, બરાબર. સેજ થઈ ગયું, પછી આપણે એની લાઈન કરી નાખવાની. થઈ ગયું, જુઓ થયું ને સફરજન. તો હવે શું કરીશું, અહીંયાથી આપણે ડાળી દોરીશું. થઈ ગયું, જુઓ પછી આપણે પાન દોરવું છે તો તમને પાન દોરવામાં તકલીફ પડે તો શું કરવાનું, જુઓ આમ સહેજ આડી લીટી કરવાની, બરાબર. જેવી આ કરી ને એવી ફરીથી બીજી આડી થોડીક આનાથી લાંબી કરવાની. જુઓ થયું, હવે નીચે પણ આવી કરી છે ને એમ નીચે પણ આવી રીતે કરવાની. થઈ ગયું, તો આ બની ગયું પાન. હવે આપણે સફરજનમાં કયો રંગ પૂરીએ છે, લાલ. કયો પૂરીએ છે, લાલ. લાલ પૂરવાનો ને, તો જુઓ દરેકે લાલ જ રંગ પૂરવાનો છે. જુઓ પછી આપણે આ ના રાખવું હોય વચ્ચે દેખાવા તો શું કરવાનું, એને ભૂસી નાખવાનું. દોરાઈ ગયા પછી બધું દોરી જાય ને પછી આપણે ભૂસી નાખ્યું, જો ભૂસી નાખ્યું બસ, તો હવે આપણે રંગ પૂરીશું. એમાં પહેલાં છે ને કિનારી હોય નાખી ધારી, એને આપણે પહેલાંમાં આમ કરી નાખીએ. થયું, જો સેજ સેજ ધારી એ કરી નાખીએ એટલે આપણું સફરજન જલ્દી રંગ પૂરી જાય. થયું ને, ચલો હવે આપણે રંગ પૂરીશું, ધીમે ધીમે પૂરવાનું.
જો થયું બસ એવું ધીમે 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 આગળ જતું જવાનું જુઓ થઈ ગયું ને તો ધીમે ધીમે હવે જુઓ શું કરવાનું હવે આમાં જે થોડું થોડું રહી ગયું હોય ને જો હું પહેલાં ચોખ્ખું કરી નાખું આ પાસે કેસ ફૂટપટ્ટી છે ને એટલે મેં એના પર ઘસી નાખી એટલે એવું જો રૂંછડા થયા હોય ને જતા રહે બરાબર હવે જ્યાં બાકી હોય ને એમાં હું કલર કરી નાખીશ જ્યાં થોડું દેખાય છે ને ત્યાં હું થોડો કલર કરી નાખીશ એટલે આપણું આખું સફરજન કેવું થઈ જાય લાલ થઈ જાય ને લાલ એકદમ થઈ ગયું ચાલો હવે શું કરીશું પાનની અંદર આપણે લીલો રંગ કરીશું જોજો હં ધીમે ધીમે કરવાનું જુઓ થઈ ગયું ચલો આપણું પાન પણ દોરી ગયું તો હવે શું કરીએ છીએ આપણે હે દોર્યા પછી રંગ પૂરાઈ જાય પછી દોરીને રંગ પૂરીએ પછી આપણે શું કરીએ છીએ સફરજન પર ફરીથી પેન્સિલથી આપણે જે સફરજન દોર્યું ને એની પર જ આપણે ફરીથી કરવાનું છે એટલે લાઇનિંગ કહેવાય જો જે પેન્સિલ કરી છે ને પેન્સિલથી એના ઉપર જ આપણે પેન્સિલ ફરીથી કરવાની છે જો ધીમે જેવો આકાર છે એવું જ સફરજનની આપણે લાઇન કરવાની છે જોયું ઘટ્ટી લાઇન થાય ને એટલે આપણું સફરજન કેવું લાગે સરસ લાગે ને સરસ જુઓ કલર નહીં વાપરવાનો કાળો કલર વાપરવાનો નહીં લાઇનિંગ માટે તમારે પેન્સિલ વાપરો છો ને આપણે એ જ પેન્સિલનો ઉપયોગ કરવાનો કાળા કલરથી ચિત્ર આપણું કેવું થઈ જાય છે બગડી જાય આપણે નાના ને એટલે આપણે બરાબર એનાથી ફાવે નહીં અને પછી બધે કાળો થઈ જાય ને એટલે આપણે એ વાપરવાનો નહીં
જુઓ કેવું થઈ ગયું સફરજન, થઈ ગયું ને સફરજન આપણું, કેવું સફરજન છે, લાલ છે ને? તો તમારે પણ હવે જેટલા ચિત્ર કરાયા છે ને એ બધા ચિત્ર ધ્યાન રાખવાનું, ના આવડે તો એની પ્રેક્ટિસ કરવાની. વારે ઘડી આપણે દોરીએ ને એટલે આપણને આવડી જાય, આવડી જાય ને. તો જુઓ આપણે આજે સફરજન એક જ દોરવાનું હતું, હવે આપણે એક જ ચિત્ર રહેશે. પછી આપણે ચાર્ટ બોલવાના છે ને, તો હવે આપણે પછી ચાર્ટ પણ બોલાવીશું અને તમારે એ ચાર્ટ લખવાના પણ છે. અમે નોટમાં લખીશું ને એ તમારે પણ નોટમાં લખવાના, જેથી જ્યારે મમ્મી બોલાવે ને તો લખેલું હોય તો મમ્મી ગમે ત્યારે બોલાવી શકે ને કે ચાલ ચાલ હું તને ચાર્ટ બોલાવું. તો તમારે પણ લખવાનું છે. જ્યારે આપણે ચાર્ટ લખાવશું ને, હવે લખાવશું આપણે, પછી શુક્રવાર કે શનિવાર આવશે ત્યારે આપણે ચાર્ટ લખવાના છે અને બોલવાના પણ છે, બરાબર? એટલે રોજ બોલીએ એટલે આપણને આવડી જાય અને મોડે થઈ જાય ને કે ભાઈ આને શું કહેવાય, આને શું કહેવાય, કાવને શું કહેવાય, બફેલાને શું કહેવાય, તો એવું બધું આપણને આવડી જાય જાય ને. એટલે આપણે હવે પછી કરાવીશું. બસ આજે આટલું જ. બાય.